So good evening friends, I'm Dr. Nehal Sadhu and you are watching my unique talk show DNS Talk on Instagram Live. Friends, ખાસ કરીને જ્યારે સુશાંત સિંહે સુસાઇડ કર્યું છે એ વખતે એક માહોલ એવો ઉભો થયો છે કે ડિપ્રેશન શું ઘર કરી ગયું છે, ડિપ્રેશન એ ઘેર ઘેર છે. આવી ડિપ્રેશનની વાતો ઘણી બધી ચેનલે રજૂ કરી છે. આ સુસાઇડ કોઈ મેન્ટલ ટોર્ચર થી હતું કે ડિપ્રેશન થી હતું કે રિયલમાં આ સુસાઇડ કેમ થયું, તો આના માટે કોઈ એક્સપર્ટ આપણને જવાબ આપે તો કદાચ એને જજ કરી શકાય. તો આજે મારી સાથે ગુજરાતના પહેલા ડીએમ સાયકેટ્રી, જેમને ગુજરાતની અંદર સુપર સ્પેશિયાલિટી સાયકેટ્રીના વિષયમાં ફર્સ્ટ કરેલું છે, ઓનલી સાયકેટ્રી કે જે ડીએમ છે, જીરિયાટિક સાયકેટ્રી એમની સ્પેશિયાલિટી છે, એવા ડોક્ટર રવિ સોની આપણી શોમાં હાજર છે. ડોક્ટર રવિ, આપનું સ્વાગત છે મારા યુનિક ટોક્સો ડીએનએસ ટોકની અંદર. થેન્ક યુ નિહાલ સર, થેન્ક યુ. યસ રવિ, ખાસ કરીને ડિપ્રેશન શું છે, વોટ ઇઝ ધ ડિપ્રેશન, આપણે ચર્ચા શરૂ કરીએ વિષય ઉપર, તો ડિપ્રેશન કોને કહેવાય, હાઉ ટુ ડિફાઈન ડિપ્રેશન? જો ડિપ્રેશન જે આપણે એમ કોમન ટર્મિનોલોજીમાં બોલે તો ઉદાસી રોગ, અને જે આપણે લેમેન ટર્મિનોલોજીમાં કહીએ કે ડિપ્રેશન, તો એકચ્યુઅલી જે ડિપ્રેશન છે એ કોઈ ડિસઓર્ડર નથી. આપણે લેમેનમાં માણસ શાંતિથી બેઠો હોય કે વાતચીત ના કરતો હોય તો બી આપણે એમ કહેતા હોય કે આ ડિપ્રેશનમાં શું બેઠો છે, ઊભો થાને કામ કરતો, એ રીતે નથી. આપણે જે ડિપ્રેશનની વાત કરીએ તો એ ક્લિનિકલ ડિપ્રેશન કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, એ રીતે અમે એને ટર્મિનોલોજી યુઝ કરતા હોય. યુઝ્યુઅલી જે ડિપ્રેશન છે એક મૂડ ડિસઓર્ડર છે, એમાં આપણો જે મૂડ છે એ જે નોર્મલ હોય એના કરતાં ડાઉન ફેઝમાં આપણે ઉદાસ અનુભવીએ, આપણને કંઈ ગમે નહીં, આપણને ડિપ્રેસ્ડ ફીલ થાય, અને એની જોડે જે આપણી ઇન્ટરેસ્ટ હોય કોઈ બી કામકાજમાં, કોઈ બી એક્ટિવિટીમાં, પ્લસ આપણી જે હોબીઝ હોય એમાં બી આપણો જે ઇન્ટરેસ્ટ હતો એ બધો ઇન્ટરેસ્ટ, જે આપણો મન જે છે એ લાગતું નથી, તો એને આપણે આ બે જે છે એના મુખ્ય લક્ષણો છે. અને આ જે છે એને અગર આપણે જો ડિપ્રેશનને ડાયગ્નોઝ કરવું હોય તો એના બીજા ઘણા બધા લક્ષણો છે, એને આપણે જોવા પડે. જેમ કે ઘણા બધા ડિપ્રેશનના લક્ષણોમાં એ છે કે આપણને થાક વધારે પડતો લાગતો હોય, પ્લસ ઊંઘ ઓછી થઈ જાય, ખાવા પીવાનું ભૂખ ઓછી થઈ જાય કે ભૂખ વધી જાય, આપણું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય, આપણું જે નિર્ણય શક્તિ હોય, આપણી ડિસિઝન લેવાની જે આપણી તાકાત હોય, આપણી જે સેલ્ફ એસ્ટીમ હોય એ ડાઉન થઈ જાય, ઘણી વખત જે સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ હોય, સેક્સ્યુઅલ ડિઝાયર હોય એ બી ડાઉન થવા માંડે. પછી ધીમે ધીમે આગળ વધતા આપણને એવું લાગે કે આ જિંદગી જે છે આપણી આપણી કોઈ વજૂદ નથી, વર્થલેસનેસ ફીલ થાય, ગિલ્ટ થાય કે મેં કંઈ પાપ કર્યું છે એટલે મને આ બધું થઈ રહ્યું છે, અને અલ્ટિમેટલી આપઘાત કરવાના વિચારો આવે કે હવે મારાથી કશું થઈ શકે એવું નથી, મને કોઈ મદદ કરી શકે એવું નથી, ને મારે જીવવાની હવે કોઈ આશા નથી, એટલે વર્થલેસનેસ, હોપલેસનેસ અને હેલ્પલેસનેસ એ ત્રણેય ભેગું થાય એટલે માણસને જીવન ટૂંકાવવાના વિચારો આવે, એને સુસાઇડના થોટ્સ ને એ રીતે સ્ટાર્ટ થાય. તો આ જે બધા લક્ષણો છે એમાંથી જે મેં પહેલા બે કીધા કે મન ઉદાસ રહે અને કોઈ પણ કામકાજમાં મન ના લાગે, એ બે મુખ્ય લક્ષણો છે, એ તો હોવા જ જોઈએ. અને આ જે બધા કીધા એમાંથી કોઈ બી પાંચ લક્ષણો હોય તો એને આપણે, અને આ જે લક્ષણો છે એ એટલીસ્ટ બે અઠવાડિયા સુધી હોય, તમે મેં બધાએ ડિપ્રેશન ફીલ કર્યું છે તો એ ડિપ્રેસિવ સિમ્ટમ્સ છે. આપણા ઘરમાં કે સમાજમાં કોઈ એવો બનાવ બન્યો કે કોઈનું મૃત્યુ થઈ ગયું તો આપણે બે એક બે દિવસ તો આપણને બી મન ઉદાસ રહે, કંઈ ગમે નહીં, એ બધું થાય છે, પણ એ જે છે એ ડિપ્રેશન નથી. ડિપ્રેશન એ છે કે આ જે લક્ષણો છે કન્ટિન્યુઅસ બે અઠવાડિયા સુધી ચાલે તો એને ડિપ્રેસિવ ડિસઓર્ડર કહેવાય. પ્લસ આના કારણે તમારો કામકાજ, ધંધો, તમારા રિલેશન્સ આ બધું ખરાબ થતું હોય, તમને નુકસાન થતું હોય તો જ એને બીમારી કહી શકાય. બાકી ડિપ્રેશનના લક્ષણો તો આપણે બધાએ ફીલ કર્યા છે. ખાસ કરીને જે ક્ષણિક છે કે જેને એક દિવસ પૂરતું કંઈક એવો વિચાર આવે કે ભાઈ ના, મને આજે ગમતું નથી, એક દિવસ પૂરતું ના ગમે, કે કઈ એવો ઇવેન્ટ બન્યો છે આજે કે એના લીધે થઈને તમને એવી ઈચ્છા થાય. સપોઝ આ સુશાંતની જ વાત કરું તો એ દિવસે ઘણા બધાના મનમાં પણ આવા ડિપ્રેસિવ થોટ્સ આવેલા હતા, તો એને ડિપ્રેશન નહીં ગણવું મિત્રો. ખાસ કરીને આ એક પ્રોસેસ છે જે ડોક્ટર રવિએ સમજાવ્યું પ્રમાણે કે 1-2-3 વીક્સ ચાલતું હોય
અને કન્ટિન્યુઅસ એના એ વિચારો રિપીટેડલી તમારા મગજને ટોર્ચર કરતા હોય તો કદાચ એને ડિપ્રેશન કહી શકાય. રવિ, ખાસ કરીને આ ડિપ્રેશનના જે સિમ્પટમ્સ છે ડાયગ્નોસ કેવી રીતે કરી શકાય? યુઝઅલી દેખ્યો, આપણે જેમ કે તમે ફિઝિશિયન્સ છો, તો જેમ કે કોઈ બી ફિઝિકલ ઇલનેસ હોય, તો જેમ કે કોઈને ટાઈફોઇડ થયો, મલેરિયા થયો કે કમળો થયો, તો તમે આપણે બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાય, એના ફિઝિકલ સિમ્ટમ્સ હોય, તાવ આવતો હોય, અશક્તિ હોય, કમળામાં તો પેશાબ પીળો આવે, તો એ બધા લક્ષણો તમે જો પ્લસ બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવો તો એમાં ખબર પડે કે આ રીતના બિલીરુબિન વધારે છે, કે પીએસએમપી કરાવો તો મલેરિયલ પેરેસાઇટ આવે ને, આ રીતે તો ખબર પડે. પણ અમારે સાયકિયાટ્રીમાં એવું છે કે એવો કોઈ બ્લડ ઇન્વેસ્ટિગેશન નથી. તમે વ્યક્તિની જોડે વાત કરો ત્યારે જ ખબર પડે કે એને મગજમાં શું ચાલે છે, એના વિચારો શું છે, એ કઈ પીડામાંથી એ પસાર થઈ રહ્યો છે. એટલે જ્યારે બી અમારી પાસે કોઈ વ્યક્તિ, કોઈ દર્દી કહીએ કે અમારી પાસે આવે, તો અમે સૌથી પહેલા અમારું કામ એ હોય છે કે સાંભળવાનું કે માણસના મગજમાં શું છે, એના હૈયામાં જેટલો બધી ભાર હોય એ અમારી સામે ઠાલવે. એટલે સૌથી પહેલા તો અમે એ વાત કરીએ કે તમને શું તકલીફ છે કે જેના માટે તમે અમારી પાસે આવ્યા છો, તો એ મને વાત કરો. અમે લીડિંગ ક્વેશ્ચન્સ યુઝ્યુઅલી શરૂઆતમાં ના પૂછીએ. એટલે વ્યક્તિ જે વાત કરે, પોતાના લક્ષણો, જે મનમાં ફિલિંગ હોય બધું કહે, પછી ડિપ્રેશનનું ડાયગ્નોસિસ, નિદાન કરવા માટે જે મેં પહેલા બધા લક્ષણો કીધા, તો એ બધા લક્ષણો ધીમે ધીમે અમે એમને લીડિંગ ક્વેશ્ચન પૂછીએ કે તમને મન તમારું કેવું રહે છે, સારું રહે છે, ખરાબ રહે છે, ગમે છે કે નહીં, તમને ઉદાસી ફીલ થાય છે, તમને એવું લાગે છે કે મને કશું જ ગમતું નથી, કોઈ કામમાં મન નથી લાગતું, તમારી ઊંઘ કેવી છે, ખાવાનું કેવું છે, હમણાં હમણાં તમારું વજન ઓછું થઈ ગયું છે. પ્લસ એટલે ડિપ્રેશનમાં જે વ્યક્તિ હોય તો એની ભૂખ ઓછી થઈ જાય, તો એનું વજન બી ઘણું બધું ઓછું થઈ ગયું, તો એ બી એક લક્ષણ છે. પ્લસ આ બધા જે કન્સન્ટ્રેશન ભૂલી જવાય છે, યાદ નથી રહેતું, નિર્ણય શક્તિ ઓછી થઈ છે, આ બધા અમે લીડિંગ ક્વેશ્ચન પૂછીએ. પ્લસ અમે એમને પૂછીએ કે તમને એવું તો નથી લાગતું ને કે હવે જીવવું નકામું છે, એટલે મારે જીવન ટૂંકાવું. એટલે અમે આ લીડિંગ ક્વેશ્ચન પૂછીએ કે તમને સુસાઇડ કરવાના, આપઘાત કરવાના વિચારો તો નથી આવતા? કેમ કે જો અમે પૂછીએ નહીં ત્યાં સુધી કે નહીં, અમારે જો એ જાણવું હોય તો અમારે પૂછવું જ પડે. ને એવું નથી કે અમે કહીએ એટલે એને મગજમાં વિચાર આવ્યો કે ના, હવે એવું નથી હોતું. યુઝ્યુઅલી માણસના મગજમાં તકલીફ હોય, વિચાર હોય, ત્યારે અમને જણાવી દે છે. તો જ્યારે આ જે સુસાઇડના વિચારો આવતા હોય ને, તો એ તીવ્રતા બહુ વધારે હોય ઉદાસીની, ડિપ્રેશનની, તો એ સિવિયરિટી બહુ જ વધારે પડતી હોય છે. તો એવા પેશન્ટને, એવા દર્દીને યુઝ્યુઅલી અમે બહુ વધારે પડતી મહેનત કરીને ટ્રીટ કરવાની કોશિશ કરીએ. યુઝ્યુઅલી એને અમે અમારી હોસ્પિટલમાં, સાયકિયાટ્રિક નર્સિંગ હોમમાં એડમિટ જ કરીએ, એમને અમે ઘરે જવા ના દઈએ. એ અમારો પ્રાઇમરી પ્રોટોકોલ હોય, કેમ કે એ બહુ હાઈ રિસ્ક પેશન્ટ કહેવાય. પ્લસ જે આ ઉદાસી રોગ છે, જે સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને ઓવરઓલ જો એનું આપણે પ્રિવલન્સ કહીએ, એના ટકાવારી કહીએ, તો 20-25% લોકોમાં, એટલે દર હજારે 20-25% લોકોને ઉદાસી રોગ થાય છે. અને દુનિયામાં સૌથી વધારે જે માનસિક રોગ થતો હોય, જે માનસિક બીમારી થતી હોય, તો એ ઉદાસી છે. અને સૌથી વધારે ડિસેબિલિટી, એટલે જેમ કે કોઈ વ્યક્તિને ઉદાસી છે તો એના કારણે કામકાજ નથી કરી શકતો, તો એ જે નુકસાન થઈ રહ્યું છે એના પરિવારને, દેશને, સમાજને, દુનિયાને, એ જે છે એ બી ઉદાસીના કારણે ઘણું જ વધારે છે. એટલે ખૂબ સરસ વાત કરી તમે કે જે ઉદાસીનતા છે એ કદાચ સમાજમાં એકલતાપણાના લીધે પણ થઈ શકતું હોય છે. ઘણીવાર તમારા જે મનની વાતો છે બીજાને કહી નથી શકતા, એ પણ એક ડિપ્રેશનનું ઘણીવાર કારણ હોય છે. રવિ, આમાં જે નજીકના મિત્રો છે અથવા તો જે સંયુક્ત કુટુંબો છે, જે હુંફવાળું વાતાવરણ છે, જ્યાં લાગણીઓ છે, એ કેટલો આમાં ભાગ ભજવી શકે છે ડિપ્રેશનને ખરેખર સોલ્વ કરવાની અંદર? જો આમાં હું સૌથી પહેલા વાત કરું કે ડિપ્રેશન થવાના જે કારણો છે ને, એમાં બી આનો બહુ બધો ભાર છે. જેમ કે ડિપ્રેશન થવાના મુખ્ય કારણોમાં અમે જોવા જઈએ ને, તો બાયોસાયકો સોશિયલ મોડલ વિચારતા હોય, એટલે બાયોલોજી, સાયકોલોજી અને સોશિયલ ફેક્ટર્સ. એટલે બાયોલોજી એટલે તમારું જીનેટિક્સ, તમારા જીન્સ, એટલે તમારા ફેમિલીમાં, તમારા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ, સેકન્ડ ડિગ્રી રિલેટિવમાં કોઈને કોઈ માનસિક બીમારી હોય કે ડિપ્રેશનના દર્દી હોય, તો તમને થવાના એટલે ચાન્સીસ વધારે. એટલે જીનેટિક્સ, જે આપણા બીજા બધા ફિઝિકલ ઇલનેસીસમાં બી હોય છે. પ્લસ સાયકોલોજી એટલે કે તમારી જે વિચારવાની પ્રક્રિયા છે, તમે દુનિયાને, માણસોને
કઈ દ્રષ્ટિએ જોવો છો, તમારો દ્રષ્ટિકોણ કેવો છે, નેગેટિવ છે કે નથી, તમારો જજમેન્ટ લેવાની પ્રક્રિયા કેવી છે, અને તમે કોઈ બી સ્ટ્રેસફુલ સિચ્યુએશનની જોડે લડી શકો છો કે નહીં, એ જે તમારો દ્રષ્ટિકોણ છે એ બી એમાં એક મોટો ભાગ ભજવે. અને હવે સોશિયલ ફેક્ટર્સ, એટલે જે સૌથી મોટું એમાં જે કારણ જે છે કે લેક ઓફ સોશિયલ સપોર્ટ, સામાજિક તમને સપોર્ટ ના હોય એવા લોકોને બી ડિપ્રેશન થવાનું સૌથી વધારે રિસ્ક હોય છે. તો એવા જે સોશિયલ ફેક્ટર્સ હોય, જેમ કે ઘરમાં કોઈની ડેથ થઈ ગઈ, તમે ફાઇનાન્શિયલ લોસથી પસાર થઈ રહ્યા છો, ઘણીવાર બાળકોના પેરેન્ટ્સમાં ઝઘડા થતા હોય, એ લોકોના ડિવોર્સ થાય, કાં તો નાની ઉંમરમાં પેરેન્ટ્સની ડેથ થઈ ગઈ હોય, કોઈ બીજા એને ઉછેર્યા હોય, એટલે આ બધા ઘણા બધા સોશિયલ ફેક્ટર્સ હોય, ઇકોનોમિક ઇશ્યુઝ હોય, તો આ એના કારણો છે. હવે આપણા સમાજમાં હજુ પણ, હવે સિટીની વાત કરીએ તો બધા ન્યુક્લિયર ફેમિલીમાં રહેવા માંડ્યા છે, પણ હજુ બી તમે પેરિફરીમાં જાઓ તો સંયુક્ત કુટુંબમાં બધા રહેતા હોય છે, પણ લોકોમાં ડિપ્રેશન શું છે, ઉદાસી શું છે, એના વિશે હજુ અવેરનેસ નથી. એટલે ઘણા મોટા ભાગે તો શું, એ લોકોનું મજાક જ ઉડાવતા હોય એવું થાય કે આ તો શું ઉદાસી ઉદાસી, કેમ કે ડિપ્રેશનમાં શારીરિક સમસ્યા તો નથી, વ્યક્તિને શરીરમાં એવું તો નથી કે પગ ભાંગી ગયો, એને તાવ આવતો એવું બી નથી, એટલે હરે ફરે બધું બરોબર છે. એટલે આપણા મગજમાં, આપણા જે સમાજમાં હજુ બી એવું જ છે કે આપણા મગજમાં એવું છે કે શારીરિક રીતે તો આ સારો છે, તો શું ઉદાસી ઉદાસી, એવું તો કઈ તકલીફ નથી, શરીર તો સરસ છે, ખાલી નાટક કરે છે. એટલે હજુ બી અવેરનેસ નથી. એટલે જ્યાં અવેરનેસ ના હોય, જ્યાં એને બીમારીને કોઈ સમજી ના શકતું હોય, ત્યાં એને એ લોકો સપોર્ટ કઈ રીતે આપે, એને સોશિયલી સપોર્ટ કઈ રીતે કરે, અહીંયા તો સપોર્ટ ના કરે, ઉપરથી ટોણા મારે. એટલે આ પ્રકારની વસ્તુ થાય. હા, જે ફેમિલી આપણે જેમ કે અમદાવાદ કે મેગા સિટીમાં વાત કરીએ તો અવેરનેસ છે, ફેમિલી મેમ્બર્સ ને ખબર પડી જાય છે, લોકો લઈને આવે છે, વ્યક્તિ પોતે ના આવે તો બીજા લોકો આસપાસના ફ્રેન્ડ્સ વગેરે બી મળવા આવતા હોય, કાં તો ફોન ઉપર પહેલા વાત કરે કે સર આવું છે તો શું કરું, મેં કીધું તો એમને લઈને આવો, એ ના આવતા હોય તો ફોન ઉપર વાત કરાવો. એટલે એ રીતની અવેરનેસ હજુ સિટીમાં તો ડેવલપ થઈ રહી છે, પણ પેરિફરીમાં ગામડામાં હજુ બી ઉદાસી રોગ વિશે એટલી બધી ઓલું અવેરનેસ નથી. અને બીજી વસ્તુ કે જ્યારે કે ઘરમાં બધા માણસો સમજતા હોય કે આ વ્યક્તિ ઉદાસીમાંથી પસાર થઈ રહ્યો છે, તો એની જે કેર છે એ ઘરવાળા કરે છે, એ બહુ જ વધારે પડતું સારું છે. અને એની ટ્રીટમેન્ટમાં, એની જે સારવારમાં એ સૌથી મોટો ભાગ ભજવે છે. જ્યારે ફેમિલી મેમ્બર સમજી જાય કે આ એક પ્રકારની બીમારી છે, અને એનો જે અમુક સમયગાળો હોય છે, એની દવા આ પ્રકારે થતી હોય છે, અને એનાથી કમ્પ્લીટ બહાર નીકળી જવાય છે. સો રવિ, હાઉ ઇટ ડ્રેગ ટુ સુસાઇડ? જે ડિપ્રેસિવ પર્સન છે એને ક્યારે એવા વિચાર આવતા હોય છે કે ખરેખર એને જીવન છોડી દેવું છે અથવા તો એને સુસાઇડ કરવું છે? ક્યારે આવું, ખરેખર આવી માનસિકતા ક્યારે બનતી હોય છે? જો સુસાઇડ એટલે આપઘાત કરવાનું, તો જે એમ હોય કે કોઈ વ્યક્તિને ડિપ્રેશન થયું, એનું કોઈ બી રીઝન હોય, ભલે જેમ કે રિએક્ટિવ ડિપ્રેશન, એટલે કંઈક ફાઇનાન્શિયલ લોસ થયો કે બહુ મોટું નુકસાન થયું પૈસાનું, એના પછી એ ઉદાસીમાં આવી ગયા, કાં તો જેમ મેં કીધું બાયોલોજિકલ હોય, કોઈ પણ કારણ વગર મગજના જે ન્યુરો ટ્રાન્સમીટરના ચેન્જીસના કારણે વ્યક્તિ ઉદાસીમાં જતો રહ્યો. તો આ જે ઉદાસી છે, એ ઉદાસીમાં જેમ જેમ બધા લક્ષણો એની તીવ્રતા વધતી જાય, તો એના લક્ષણો જે તીવ્ર થતા જાય, એમાં પછી જે મેં તમને વાત કરી કે હવે મારાથી કંઈ થઈ નહીં શકે, મને કોઈ મદદ નહીં કરી શકે, કે હવે હું નકામો છું, હું પોતાની જાતને મદદ નથી કરી શકતો, મારી ફેમિલીને સપોર્ટ નથી કરી શકતો, તો આવી જિંદગી જીવીને હવે મારે શું કરવું, આના કરતાં તો હું મરી જઉં સારું, તો આ જે છે એ મરવાના વિચારો ચાલુ થાય. તો એમાં બી જે વિચારો હોય એ બે પ્રકારના, કે પેસિવ સુસાઇડ ને એક્ટિવ સુસાઇડ. પેસિવ એટલે ભગવાન મને ઉપાડી લેતો સારો, અહીંયા વ્યક્તિ એવું નથી વિચારતો કે હું ગળે ટૂંપો ખાઈને મરી જઉં, એ હજુ નથી વિચારતો, હજુ પેસિવ સુસાઇડ છે કે ભગવાન મને ઉપાડી લેતો સારું, હું બહાર જઉં તો મારો એક્સિડન્ટ થઈ જાય ને હું મરી જઉં તો સારું. એટલે આને અમે ડેથ વિશ કહેતા હોય. તો એ પેસિવ જે સુસાઇડના વિચારો છે એ હજુ બી તીવ્રતા ઓછી કહેવાય, પણ જ્યારે વ્યક્તિ પોતે વિચારે કે ના હવે મારે મરી જ જવું છે, સુસાઇડ કરવું છે, એનો પ્લાન બનાવે હું કેવી રીતે સુસાઇડ કરીશ, આ દિવસે આ ટાઈમે હું ઘરમાં એકલો હોઈશ, ઘરમાં કોઈ નહીં હોય, ત્યારે હું પંખા ઉપર આ રીતે બાંધીને લટકીને મરીશ, એટલે એક્ટિવ સુસાઇડ કરવાના વિચારો, એટલે સુસાઇડલ ઇન્ટેન્ટ આઈડિયેશન, અને પછી એની ઉપર એ અટેમ્પ્ટ કરે, અને એ રીતે જે વિચારો હોય તો એ તીવ્રતા વધારે. તો આ એક પ્રકારનું સુસાઇડ થયું. ઘણી વખત શું થતું હોય છે કે જેમ કે આપણે જોયું હશે કે ફેમિલી મેમ્બર્સમાં ઝઘડા થયા, કોઈ બહુ મોટો ઝઘડો થયો, એમાં એક વ્યક્તિ ઘરમાંથી ભાગી ગયો અને ટ્રેનની સામે પડીને એને આત્મહત્યા કરી લીધી. તો આ છે ઇમ્પલ્સિવ, આમાં એમને
મનમાં એવો ઇમ્પલ્સ આવ્યો કે આ લોકોએ આવું કેમ કર્યું, મારે નથી જીવવું, એટલે ઇમ્પલ્સના કારણે એને પગલું ભર્યું. તો આમાં વ્યક્તિને ડિપ્રેશન નહોતું, એટલે આમાં કોઈ એ જે વ્યક્તિએ આત્મહત્યા કરી એને ડિપ્રેશન નહોતું, પણ એને મનમાં ઇમ્પલ્સ આવ્યો કે આવું આ લોકોએ કેમ કર્યું તો મારે મરી જવું જોઈએ. બીજું વસ્તુ કે ટ્રોમા થયો હોય, કોઈ સિવિયર ટ્રોમા હોય, એ સાયકોલોજીકલ ટ્રોમા હોય વધારે, જેમ કે રિલેશનશિપ છે, આજે યંગસ્ટર્સમાં જે બ્રેકઅપ પછી ડિપ્રેશન અને સુસાઇડના બનાવ બનતા હોય, તો એમાં આપણું જે ઇન્ટિમેટ બોન્ડ રિલેશનશિપમાં જે સાયકોલોજીકલ બોન્ડ હોય એ તૂટ્યો, એ તૂટવાના કારણે જે આઘાત લાગ્યો, જે ટ્રોમા થયું, તો હવે મારે નથી જીવવું. ત્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં નથી હોતો, પણ એના મગજમાં સીધો વિચાર આવે કે હવે મારે નથી જીવવું, એટલે એ સુસાઇડ અટેમ્પ્ટ કરે. તો આ રીતે લોકો ડિપ્રેશનમાં હોય સુસાઇડ તરફ જાય, પણ ડિપ્રેશનમાં ના હોય તો પણ સુસાઇડ કરતા હોય. હવે હું તમને એક વસ્તુ એવી બી બતાવું કે જેટલા લોકો સુસાઇડ કરે છે એમાંથી 80% લોકો આપણા ભારતવર્ષમાં જેટલા બી સુસાઇડ આખા વર્ષમાં થતા હોય કે આખી દુનિયામાં થતા હોય એમાંથી 80% લોકો ડિપ્રેશનથી પીડાતા હોય છે. 20% લોકો, જે મેં આ ઇમ્પલ્સની કે ટ્રોમાની વાત કરી, કાં તો બીજી માનસિક બીમારી જેમ કે સ્કિઝોફ્રેનિયામાં છે કે બીજી કોઈ બી માનસિક બીમારીમાં લોકો સુસાઇડ કરતા હોય, તો આ 20%માં બીજું બધું આવે છે. પણ સૌથી વધારે પેશન્ટ ઉદાસીથી પીડાતા હોય છે. તો રવિ, જે આ લોકો જે ઉદાસીથી પીડાતા હોય છે, અને ખાસ કરીને તમે ઇમ્પલ્સિવ સુસાઇડની વાત કરી, જેને અમે લોકો અમારી ભાષામાં કહીએ ફિઝિશિયન તરીકે, તો એક્યુટ ડિસીઝ છે. દાખલા તરીકે કોઈ એક્યુટ એમઆઈ થયું, અથવા તો કંઈ પણ ડાયાબિટીક ની અંદર કોઈ ઇમરજન્સી આવી, તો એને તરત જ હોસ્પિટલાઇઝ કરવાથી એ બચી જતું હોય છે. તો આવા ઇમ્પલ્સિવ પર્સનાલિટી વાળા વ્યક્તિને જો ડાયગ્નોઝ કરી શકવામાં આવે અને એને જો સમજાવવામાં આવે, અથવા તો એને સાયકોથેરાપી અથવા તો કોઈ ડ્રગ આપવામાં આવે, તો કદાચ 80% તો સુસાઇડ થતા અટકી જ જાય. કારણ કે એ ડિપ્રેશનમાં નહોતો, પણ તેમ છતાં એના ઇમ્પલ્સ એવા આવ્યા અને થઈ જાય. તો શું આનું કોઈ એવું ડાયગ્નોસિસ હોય છે કે જે નજીકમાં રહેતું ફેમિલી કે એ આને પકડી શકે કે નહીં આ ઇમ્પલ્સ ખોટો આવી રહ્યો છે આને, અને આને બતાવવું જોઈએ અથવા તો આને સમજાવવું જોઈએ? યસ યસ યસ, એટલે આમાં તો એવું છે કે આ જે ઇમ્પલ્સિવ કે ટ્રોમાના કારણે જે સુસાઇડ છે, તો એ બધા વ્યક્તિ કે જે માણસો છે એ તો ડોક્ટર સુધી, અમારા સુધી તો પહોંચવાના જ નથી. આને આઈડેન્ટિફાય કોણ કરી શકે? એમના ફેમિલી મેમ્બર્સ કે જે એ લોકોની એનો નેચર જાણતા હોય, પ્લસ એનો જે ગુસ્સાવાળો સ્વભાવ હોય કે આ એન્ઝાયટી વાળો કે ઇમોશનલ સ્વભાવ હોય એ લોકો જાણતા હોય, પ્લસ ફ્રેન્ડ્સ. તો જ્યારે એ લોકોને એની ખબર પડે ત્યારે એ લોકો એની જોડે વાત કરવાની કોશિશ કરે કે આ આ રીતે, એટલે પોતાની ફિલિંગ્સ શેર કરે અને એને એ જે ઇમ્પલ્સ કે જે એક્ટ છે એ કરતા રોકે, અને તરત જ એને સાયકિયાટ્રિક નર્સિંગ હોમમાં 24 અવર્સ ઇમરજન્સી સર્વિસીસને એવું બધું તો ચાલુ જ હોય છે. એટલે તમે એમને ત્યારે એને ત્યાં લઈને આવે, અમે વાત કરીએ, એને એની શું ફિલિંગ્સ છે બધું સમજવાની કોશિશ કરીએ, તો એનાથી એ બચી શકે છે. એટલે એ લોકો બચવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. પ્લસ જે આપણે જે ડિપ્રેશન વાળા દર્દી કે જે સુસાઇડના થિંકિંગ સુધી પહોંચે છે, પેસિવ સુસાઇડ, એક્ટિવ સુસાઇડ, તો એ લોકોના બચવાના ચાન્સીસ બી સૌથી વધારે છે. જ્યારે વ્યક્તિ ઉદાસીમાં છે, અમને આપણને ખબર પડી છે, આપણે દવા બી છે, આપણે અમારી પાસે આયા, અમે દવા સ્ટાર્ટ કરીને ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, તો બહુ સારું છે. પણ ઘરમાં જે માણસો રહે છે અને દર્દી દવા નથી થઈ રહી, અને એ દર્દી બોલી રહ્યો છે કે મને નથી ગમતું, મને મરવાના વિચાર આવે છે, મારે મરી જવું છે, તો એ જે વસ્તુ, એ જે એમનો વાક્ય છે, એને બહુ સિરિયસ આપણે લેવું જોઈએ. એવું ના સમજવું જોઈએ કે આપણને ખાલી ધમકાઈ રહ્યો છે, પોતાની જે બી ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણને ધમકાઈને આ રીતે આવું કરી, એવું નહીં સમજવું જોઈએ. એવું કરતા બી હોય તો બી એને આપણે સિરિયસ લેવું જોઈએ, ને તરત જ એને સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવા જોઈએ. આવા દર્દીઓને અમે એડમિટ કરીને દવા આપીએ. પ્લસ જે અમારી જે સૌથી આમાં સારવાર સારી છે એ ઇલેક્ટ્રોકન્વલ્ઝિવ થેરાપી, મગજના વીજળી શેકની સારવાર. એનાથી આ જે સુસાઇડના વિચારોમાંથી વ્યક્તિ વિધિન અ વીક બહાર આવી જાય. ઘણી વખત એક જ વખત એક જ સારવારમાં વ્યક્તિને 50-60% સારું થઈ જાય એવું પણ બને છે. એટલે એ સારવાર, એ સારવારથી આપણે ઘણા બધા સુસાઇડના દર્દીઓ, આપઘાતના દર્દીઓ જે ઈચ્છા ધરાવતા હોય સુસાઇડ કરવાની, એને બચાવી શકીએ છીએ. અને ઘણી વખત એવું થાય કે જે અમે વીજળી શેક સારવાર ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીની વાત કરીએ, એટલે લોકોના મગજમાં એવું છે કે આ તો મગજના શેક આપે,
મતલબ ટીવીમાં જોયું હોય આપણે, કેમ કે આપણું હા બોલિવૂડ પહેલા અને અત્યારે બી બહુ ખરાબ રીતે સાયકિયાટ્રિક ઇલનેસીસને પિક્ચર કરી રહ્યું છે. તો બતાવજો એવું એ નથી છે. હોતું. અત્યારે જેટલા બી દર્શકો જોઈ રહ્યા હોય તો હું એમ કહેવા માંગુ છું કે જે મગજના વીજળી શેક આપવામાં આવે છે એ બહુ હલકા મામૂલી હોય છે, પ્લસ એ કન્ટિન્યુઅસ ના હોય, એ પલ્સ વેવમાં આવતા હોય, આવે જાય અને એમાં વ્યક્તિને જેમ ઓપરેશનમાં જનરલ એનેસ્થેસિયા આપીને બેભાન કરે ને એ રીતે અમે સીસી સુંઘાડીને કમ્પ્લીટ બેભાન કરી દઈએ 5-10 મિનિટ ત્યાં, અને એ સારવાર 5-10 મિનિટ લાગે અને વ્યક્તિ જાગે 10-15 મિનિટમાં, તો એને ખબર બી ના હોય કે મને શું દવા આપી કે શું ઇન્જેક્શન આપ્યું કે શેક આપ્યા કે નહીં. એટલે એ વસ્તુ, એ જે આપણી માનસિકતા છે એમાંથી બહાર આવવાની જરૂર છે. અને કે જ્યારે બી ડૉક્ટર એવું કે આને મગજના શેક આપવાની જરૂર છે તો એનાથી આપણે ગભરાવું નહીં, કેમ કે તીવ્રતા એટલી બધી હોય ત્યારે જ સાયકિયાટ્રિસ્ટ કે ડૉક્ટર કહેતા હોય કે આપવાની જરૂર છે. રવિ, ખાસ કરીને ડિપ્રેશનની ચર્ચા થઈ રહી છે ત્યારે દર્શક મિત્રોને મારે એ પણ જણાવી દેવું જોઈએ કે ખરેખર જે સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટ છે એની એક માનસિકતા જે લેમેનની અંદર છે, જે લોકોની અંદર છે, એ એવી છે કે ભાઈ નહીં, આ તો ગાંડાના ડોક્ટર છે અને ગાંડા જ પેશન્ટ ત્યાં આવતા હોય છે. એવું નથી હોતું મિત્રો. ખાસ કરીને સાયકિયાટ્રીને અમે તો ડાયાના ડોક્ટર કહેતા હોઈએ છે કે ખરેખર જે ડિપ્રેસ છે, જે સિઝોફેનિક થયો છે, જેને ખરેખર જરૂર છે. જો દુનિયાની અંદર મોટા મોટા સેલિબ્રિટીઝને પણ ક્યારેક ક્યારેક જીવનમાં ડિપ્રેશનના એટેક્સ આવતા હોય છે અને એમને સાયકિયાટ્રીની દવાઓથી બિલકુલ સાજા થઈ જતા હોય છે. તો શું રવિ, મારે એ જાણવું છે કે આવા જે સાયકિયાટ્રીના દર્દીઓ છે, જે ડિપ્રેશનના દર્દીઓ છે, એમની રિકવરી કેવી હોય છે? રિકવરી 100% આવતી હોય છે જો પ્રોપર ટ્રીટમેન્ટ લેવામાં આવે તો? જો આમાં હું તમને સૌથી પહેલા કે તમે જે ગાંડાના ડૉક્ટરની વાત કરી તો એના વિશે થોડી અમુક વાત કરવી છે. ગાંડાના ડૉક્ટરની પાસે ન જવું, સાયકિયાટ્રિસ્ટની પાસે જવાય એ તો ગાંડાના ડૉક્ટર છે, ત્યાં બધા ગાંડા આવતા એટલે ના જવું, એવું યુઝ્યુઅલી બધામાં એવું હોય છે. પણ હું દર્શકોને એટલું કહેવા માંગુ છું કે જે ગાંડા, જે માનસિક રોગના દર્દી હોય કે જે ગાંડા કાઢે, તો એવા જે દર્દી હોય છે 100એ 2 દર્દી એવા હોય છે સ્કિઝોફ્રેનિયાના કે બાયપોલર ડિસઓર્ડરના કે જે પોતાના ભાનમાં નથી હોતા. એ લોકોને એવી ખબર જ નથી હોતી કે મને કોઈ માનસિક બીમારી છે. જે પોતે ડોક્ટર પાસે, માનસિક રોગના ડોક્ટર પાસે ના આવે, એના ઘરવાલા એને ટીંગાટોરી કરીને લાવતા હોય, તો એવા જે હા દર્દી છે એ 100એ 2 જ હોય છે. મોટા ભાગના અમારા સાયકિયાટ્રી ઓપીડીમાં, ક્લિનિકમાં જે દર્દી બેઠા હોય, બધા ચિંતા રોગ, ઉદાસી રોગ અને રિલેશનશિપ ઇશ્યુ, મરાઇટલ ઇશ્યુ, આ બધાથી પીડાતા, જે બી પ્રોબ્લેમથી પીડાતા લોકો જ હોય છે. અને 100એ ભાગ્ય 2-3 એવા હોય કે જે તોફાન કરતા હોય, અને એવા દર્દીઓને અમે સીધા હોસ્પિટલમાં, અમારા નર્સિંગ હોમમાં એડમિટ કરીએ, કેમ કે એની ઓપીડી બેઝ સારવાર કરવી બહુ મુશ્કેલ હોય છે. બીજો બીજો ક્વેશ્ચન હું ભૂલી ગયો તમે પૂછ્યો એ. ના, ખાસ મેં બીજો ક્વેશ્ચન એ કર્યો કે આવા જે ડિપ્રેશનના દર્દીઓ હોય છે એ બિલકુલ સાજા થઈ શકતા હોય છે જો પ્રોપર હા ટ્રીટમેન્ટ હા લેવામાં આવે તો? જો ડિપ્રેશન એ એવી બીમારી છે કે એનું ઉદાસી રોગ કે એની જે આપણે બીમારીનો ચાર્ટ જોઈએ તો યુઝવલી એ બીમારી આવે એટલે 6 થી 8 મહિના સુધીનો એનો ગાળો હોય. જો 6 થી 8 મહિનાના ગાળામાં એની સારવાર થઈ જાય તો 1-2 મહિનામાં બધા લક્ષણો બી જતા રહે, વ્યક્તિ સારો બી થઈ જાય, એટલે 3-4 મહિનામાં કમ્પ્લીટલી ઓલરાઇટ, 100% ઇમ્પ્રુવ બી થઈ જાય. અને જો સામાન્ય ઉદાસી રોગ હોય કે કોઈ કારણસર એવા સોશિયલ ફેક્ટર્સથી ઉદાસી થઈ હોય તો એ ઘણી આસાનીથી વિધિન 15 ડેઝ કે 1 મહિનામાં બી વ્યક્તિને 100% સારું થઈ જાય. પણ ઘણીવાર શું થાય કે જેમ કે ઇકોનોમિક, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ છે, ફાઇનાન્શિયલ ઇશ્યુઝના કારણે વ્યક્તિને ઉદાસી રોગ થયો છે, પણ અમે પેશન્ટ, દર્દી અમારી પાસે આવે, અમે બધી વાતચીત કરીએ, એને દવા આપીએ, એને સારું બી થવા માંડે, પણ જ્યાં સુધી એનું જે સ્ટ્રેસર છે, એની જે ચિંતા છે પૈસાની, ઇકોનોમિક ઇશ્યુ, એ સારું ના થાય, એનું સોલ્યુશન ના આવે, ત્યાં સુધી એને 100% સારું થવાના ચાન્સીસ ઓછા છે. એટલે નથી. જે બહાર એક્ઝોજીનસ ડિપ્રેશન કહેવાય, એટલે જે બહારનું ફેક્ટર છે એ જ્યાં સુધી એને પરેશાન કરતું હશે ત્યાં સુધી અમે એને 100% સારા ના કરી શકીએ. હા, એની જે તકલીફ છે, એના ડિપ્રેશનના લક્ષણો છે, એ બધા અમે ઓછા કરી નાખીએ, 80-90% સારું થઈ જાય, પણ જ્યાં સુધી એનું સ્ટ્રેસર સારું ના થાય, એનું જે એનું સોલ્યુશન ના આવે, એની ચિંતાનું સોલ્યુશન ના આવે, ત્યાં સુધી એ 100% સારા ના થઈ શકે. ઘણી વખત એ અમારા માટે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે.
અને ડિપ્રેશનમાં યુઝવલી બધા પેશન્ટને રિકવરી સારી જ હોય છે, કેમ કે સામાન્ય માનસિક બીમારી કહેવાય છે. હા, મેં જ્યારે સુસાઇડના વિચારો આવતા હોય ત્યારે એ તીવ્રતા બહુ વધી જાય, એ થોડી ઇમરજન્સી જેવું હોય છે. બાકી ડિપ્રેશન અને ચિંતા, એન્ઝાયટી ડિસઓર્ડર એ બહુ કોમન સાયકેટ્રિક ઇલનેસીસ છે, તો એના માટે બહુ ઝડપથી એની રિકવરી થતી હોય છે અને 100% રિકવરી પણ થઈ જતી હોય છે. ના, ખૂબ સરસ સમજાવ્યું રવિ તમે. ખાસ કરીને આવા ટાઈમે જે એના ફેમિલી મેમ્બર્સ છે, જે ફેમિલીના લોકો છે, જે ભાઈબંધુ છે અથવા તો જે ફ્રેન્ડ સર્કલ છે, એનો રોલ પણ બહુ મહત્વનો બનતો હોય છે. આ ડિપ્રેશનના દર્દીને જ્યારે સાયકોથેરાપી આપવામાં આવતી હોય, જ્યારે મેડિકલની થેરાપી આપવામાં આવતી હોય, ત્યારે ખરેખર આ જે સમાજનો રોલ છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ બનતો હોય છે. રવિ, ખાસ કરીને બીજું કે તમે ગુજરાતના પહેલા ડીએમ સાયકેટ્રિક છો. ડીએમ એટલે, જે મિત્રો જોઈ રહ્યા છે બધાને જણાવી દઉં કે અમારા જે ફિલ્ડની અંદર એમડી પછી જે સુપર સ્પેશિયાલિસ્ટની ડિગ્રી છે એને ડીએમ કહેવાય. તો અમારી જે ડિગ્રી છે એમડી સુધી અટકી નથી જતી, એના પછી સુપર સ્પેશિયાલિસ્ટની ડિગ્રી હોય છે, જેમ કે ડીએમ કાર્ડિયોલોજી, ડીએમ ન્યુરોલોજી, ડીએમ નેફ્રોલોજી. એમ રવિ ડીડ હિઝ ડીએમ ઇન સાયકેટ્રી, જીરિયાટ્રિક સાયકેટ્રી. એટલે ખાસ કરીને જે મોટી ઉંમર વાળા છે, જે સિનિયર સિટીઝન્સ છે, જે ઘણીવાર એકલતાપણું અનુભવતા હોય છે, જે આઈધર ઓર પાર્ટનર કોઈનો એક્સપાયર્ડ થઈ ગયું હોય અને એકલતાપણું જે એમને હોય છે, ઘણાને એમના બાળકો સાથે બનતું નથી હોતું, ઘણા વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે, આવા કેટલાય પ્રોબ્લેમો જીરિયાટ્રિક સાયકેટ્રીની અંદર આવતા હોય છે. એના એ સ્પેશિયાલિસ્ટ છે. તો આપણે એ વસ્તુ એમની પાસેથી જાણીશું કે આવા જીરિયાટ્રિક જે દર્દીઓ હોય છે એમાં કોમનલી કયા કયા પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. જે ઓલ્ડ એજ વાળા પેશન્ટ છે, જે વૃદ્ધો છે આપણા, જેને આપણે રિસ્પેક્ટથી જોતા હોય, એમાં જે સૌથી વધારે માનસિક બીમારી કે એના લક્ષણો જોવા મળતા હોય તો એ 3D, અમે 3D કહીએ, એટલે ડિપ્રેશન, ડિમેન્શિયા અને ડિલિરિયમ, એટલે ઉદાસી રોગ, ભૂલવાની બીમારી. અને જ્યારે કોઈ એમને જ્યારે બી કોઈ શારીરિક બીમારી થાય કે હોસ્પિટલમાં એડમિટ થાય કે કોઈ બી મેજર સર્જરી થાય, એના પછી જે એમનું થોડું ગફલત થઈ જતી હોય છે, બોલવામાં આડુંઅવળું થઈ જાય કે એમનું વર્તન ચેન્જ થતું હોય, ડિલિરિયમ, જેને સનેપાત કહેવાય, ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો સનેપાત કહેવાય. તો આ જે 3 બીમારી છે, માનસિક લક્ષણો છે, એ સૌથી કોમન જોવા મળે વૃદ્ધોમાં. એમાં ડિપ્રેશન સૌથી કોમન જોવા મળે છે. અને ડિપ્રેશન જે છે એ વૃદ્ધોમાં જ્યારે થાય તો એના કારણો કમ્પ્લીટલી થોડા અલગ હોય. એ વૃદ્ધોમાં ડિપ્રેશન થવાના કારણો એક તો બાયોલોજિકલ હોય, બાયોલોજી કરતાં બી વધારે, જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ આપણા મગજના જે ચેતાકોષો છે એ વીક થતા જાય, એના જે કનેક્શન છે એ વીક થતા જાય, એના કારણે આપણા મગજમાં જે કેમિકલ છે, સિરોટોનિન, ડોપામિન, નોરએપિનેફ્રિન, એના પ્રમાણમાં ફેરફારો થાય, તો એના કારણે આ ઉદાસી રોગના લક્ષણો આવતા હોય. બાકી જે સોશિયલ ફેક્ટર્સ છે, જેમ કે હસબન્ડ ને વાઇફ બંને એકલા રહી રહ્યા છે વૃદ્ધો, એમના છોકરાઓ નોકરીના કારણે ગુજરાતની બહાર છે કે દેશની બહાર છે, તો એ લોનલીનેસ, એકલતાના કારણે ઘણી વખત, જેમ કે રિટાયરમેન્ટ થયું, કોઈ વ્યક્તિ, કોઈ દાદા જ્યારે કાકા જોબ કરતા હતા અને પછી રિટાયરમેન્ટ થયું, તો હવે એમનું એક તો ઇકોનોમિક રોલ છીનવાઈ ગયો, એમનો સોશિયલ રોલ, હવે આખો દિવસ કરવું શું, એટલે રિટાયરમેન્ટ પછીનો જે શરૂઆતના 3-4 મહિના હોય એ સૌથી વધારે કપરા હોય, ને એમાં ઘણા બધા લોકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. પ્લસ ઘણા બધા લોકોને વાસ્ક્યુલર ઇવેન્ટ એટલે પેરાલિસિસ, સ્ટ્રોક ને આ બધું થતું હોય છે, તો એ જે માઇનર માઇનર ઇશ્યુ મગજમાં લોહીના પહોંચવાના કારણે ડેમેજ થતું હોય, તો એના કારણે બી ડિપ્રેશનના લક્ષણો આવતા હોય. પ્લસ કોમન જે પ્રોબ્લેમ છે, જેમ કે સાસુ વહુને બનતું ના હોય, તો બી જે સાસુમાં જે છે એ એલ્ડરલી છે, તો વૃદ્ધ છે, તો એમનામાં બી ડિપ્રેશનના લક્ષણો હોય છે. તો એ રીતે ઘણા બધા નાના મોટા ઇશ્યુઝને લઈને આ બધી પ્રોબ્લેમ થતા હોય. પ્લસ એવું બી થતું હોય છે કે બાળકો મા બાપનું પ્રોપર ધ્યાન નથી રાખી શકતા, એના કારણે એ વૃદ્ધોના મગજમાં એ વાતો એ પોતાના બાળકોને તો ના કહી શકે, પણ અમારી પાસે આવે ત્યારે બધી વાતો કરતા હોય. પ્લસ ઘણી વખત જે વૃદ્ધો બહાર આશ્રમમાં રહી રહ્યા છે, વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે, એ લોકોમાં પણ ઉદાસી અને ચિંતા કન્ટિન્યુઅસ હોય જ છે. પ્લસ આમ જોવા જઈએ તો જે વૃદ્ધાશ્રમ છે એ જિંદગીનો એવો પડાવ છે કે એમાં વ્યક્તિને પોતાનું મૃત્યુ નજીક આવતું દેખાય, એટલે એને એમ પણ ચિંતા અને ગભરામણ તો થતી જ હોય. જો વ્યક્તિએ પોતાની આખી જિંદગી સંતોષથી ગુજારી હોય
અને એ પોતાની જિંદગીથી સંતુષ્ટ હોય તો એનામાં જ્યારે વૃદ્ધ થાય ત્યારે એનામાં ઉદાસી અને ચિંતા રોગના લક્ષણો બહુ ઓછા જોવા મળે. પણ જ્યારે વ્યક્તિને એવું લાગે કે મારી જિંદગીમાં કંઈક કચાશ રહી ગઈ છે, મેં આમ નથી કર્યું તેમ નથી કર્યું, મારાથી આ કામો બાકી રહી ગયા છે, મેં છોકરાનું ફ્યુચર બરોબર ના કરી આપ્યું, ઘર ના લઈ આપ્યું, કે ઘણા બધા ઇસ્યુ છે, જ્યારે એને લાગે કે મારાથી કંઈક કચાશ રહી ગઈ છે અને એનું મૃત્યુ નજીક આવતું દેખાય, એટલે એનામાં ઉદાસી થાય. તો વૃદ્ધોમાં જે સાયકોલોજી હોય એ કમ્પ્લીટલી ડિફરન્ટ જ હોય છે જે જવાનીમાં જોવા મળે એના કરતા. બીજી જે વાત છે એ ડિમેન્શિયાની, તો ડિમેન્શિયાના જે દર્દી હોય, ભૂલવાની બીમારી વાળા દર્દી, એમાં પણ ઉદાસી રોગ આવતો હોય છે. એ આખું બાયોલોજિકલ હોય છે. હા નિહલભાઈ. હા, એ ઘણીવાર જે ડિમેન્સિયા છે અથવા તો જે અલ્ઝાઇમર ડિસીઝ છે એ ઘણીવાર બાયોલોજીકલી ડેવલપ થતા હોય છે મોટી ઉંમરે, ખાસ કરીને જ્યારે માનસિક અથવા તો મગજના જે કોષો છે ઓછા થતા હોય, ભૂલવાની બીમારી થતી હોય, કોઈ ડિસીઝ હોય, કોઈ મેડિકલ ઇલનેસ હોય, એના લીધે પણ આ બધું થતું હોય છે. રવિ, ખાસ કરીને તમારી આ સ્પેશિયાલિટી છે, તે કોઈ તમારો એવો અનુભવ જણાવશો કે જેની અંદર કોઈ વૃદ્ધને તમે ટ્રીટ કર્યા હોય અને એમને બિલકુલ સરસ થઈ ગયું હોય? હા, એટલે ઘણા બધા એવા દર્દી છે કે જે લોકોને હું અત્યારે ટ્રીટ કરી રહ્યો છું અને જે અંડર ટ્રીટમેન્ટ છે, જે સારા થઈ ગયા છે, અને તો બી ઘણી વખત, અત્યારે તો જમાનો એવો છે કે અમારા પ્રિસ્ક્રિપ્શન ઉપર અમારો નંબર હોય, એ નંબરમાં વોટ્સઅપ હોય, તો ઘણી વખત એમાં મેસેજ બી કરતા હોય. પછી એવા સારા અનુભવ તો થયા છે, પણ ઘણા બધા એવા બી અનુભવ છે કે જેમાં અમારા જે દર્દી છે સારા થઈ ગયા હોય, એના ફેમિલી મેમ્બર અમારાથી ખુશ હોય, તો જ્યારે કોઈ બી કારણસર એક બે વર્ષ પછી પણ જ્યારે એમને કોઈ બીમારી, શારીરિક બીમારીને કારણે એમનું મૃત્યુ થાય, તો ફેમિલી મેમ્બર અમને મળવા આવે કે સાહેબ તમે આ જે સમસ્યા હતી દાદાની, માનસિક રીતેના બધા પ્રોબ્લેમ્સમાં બહુ મદદ કરી, સારા થઈ ગયા હતા ને આના કારણે એમની ડેથ થઈ છે, તો તમે આ સમયમાં અમને મદદ કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એમનું જે બી વિધિ હોય બેસણાનું ને એ બધી વસ્તુઓ અમને મોકલે, અમને ઇન્વાઇટ કરે. પ્લસ હવે હું તમને જે પોઝિટિવ વાત છે આમાં, જે સારા થઈ ગયા છે એમની વાત કરું. આમાં એક દાદા દાદી છે, એકલા રહે છે, એમના જે સન, ડોટર, ઇનલો ને બધા છે, એ અમુક લોકો નૈરોબી રહે છે, અમુક લોકો અમેરિકા રહે છે. તો દાદાને ભૂલવાની તકલીફ તો ઓછી, પણ એમનો સ્વભાવ પહેલેથી ગુસ્સાવાળો, અને ગુસ્સો, ચીડિયાપણું, કંઈ ગમે નહીં, ઊંઘ ના આવે, એવું એમને એક બે વર્ષથી ચાલતું હશે. પછી એ મારી પાસે આવ્યા, મેં દવા આપી, એમને એમની જોડે વાતચીત કરી, એમના મનમાં શું, એમની જે એકલતા એના રિલેટેડ એમને વાત કરી. દાદા દાદી બંને જોડે આવતા હતા, દાદી કઈ રીતે એમનું ધ્યાન રાખે છે, પછી એમની જોડે, કેમ કે આપણા વૃદ્ધો જે છે ને એની જોડે તમે સિમ્પલી વાત ના કરી શકો, આપણાથી વડીલ હોય એટલે તમારે રિસ્પેક્ટ આપીને એમની જોડે ઘણું બધું વાતચીત કરવી પડે, અને એમને જિંદગીમાં જે અનુભવ એમણે કર્યા હોય એ પછી પોતાની સ્ટોરી બી કહેવા માંડે તો આપણે સાંભળવી પડે. આપણે એમને અટકાવીને કે ના હવે તમારું પતિ ગયું તમે જતા રહ્યું ના કહી શકીએ, એટલે બધી વાતચીત થાય, એટલે એક અલગ જ પ્રકારનું કનેક્શન ડેવલપ થાય. એકદમ સારા થઈ ગયા, એમની દવા ચાલે છે, તો અત્યારે બી ઘણી વાર દાદી વોટ્સઅપ ઉપર મેસેજ કરે, ફોન કરે, તો ઘણા બધા સારા અનુભવ છે. અને વૃદ્ધો જોડે કામ કરવાની તો મજા જ કંઈક અલગ છે, કેમ કે એની જોડેથી આપણને શીખવા બહુ મળે. આખી જિંદગી એમણે કેવા કેવા અનુભવ કર્યા હોય, એમાંથી એ જે શીખ્યા હોય, એટલે જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય એમ શાણપણ બહુ વધતું જાય, વિઝડમ આવે. એટલે તમે જ્યારે બી કોઈ વૃદ્ધ તમને કઈ સ્ટોરી કહેતા હોય પોતાની જિંદગીની, તો તમે સાંભળો તો તમને કઈક શીખવા મળે. એટલે મારે તો આ રીતનું વાતચીત ને બધું ચાલતું જ રહેતું હોય છે. ના, ખૂબ સરસ રવિ, તમે ખૂબ સરસ અનુભવો ગયા. ખાસ કરીને રવિ, જે કોરોનાની વાતો થઈ રહી હતી, મેં કોરોના ઉપર તો બહુ લોકોના ઇન્ટરવ્યુ લીધા, ઘણા બધા એક્સપર્ટ્સ ના ઓપિનિયન પણ લીધા. ટોક જોતો હોઉં છું એટલે મને ખબર છે કેટલા ઘણા બધાને તો બહુ સક્સેસફુલ બી છે તમારું ડીએનએસ સ્ટોક્સ. ઘણા બધા લોકો, બધા ડોક્ટર્સ ને બહુ વાતો કરતા હોય છે. યસ, થેન્ક યુ રવિ, થેન્ક યુ. ખાસ કરીને જે કોરોનાનો જે લોકડાઉન પીરિયડ ગયો, એ દરમિયાન લોકો ઘરમાં રહ્યા હતા, બહુ બધા લોકોને એમાં પણ પ્રોબ્લેમ થયા હશે, અને એમાં ઘણા લોકોને સાયકોલોજીકલ પ્રોબ્લેમ પણ થયા હોય, તો એવા કોઈ લોકો આવેલા આ પાછળથી જયારે લોકડાઉન ખુલ્યું ત્યારે? હા, છે ને ઘણા બધા પેશન્ટ, અને મેં જોયું છે કે ઘણા લોકો એવું કહે છે કે કોરોના કારણે માનસિક સમસ્યા જે ભારતમાં છે એટલી બધી બહાર નથી આવતી, પણ એવું નથી. તમે જુઓ કે અમને અત્યારે એટલા બધા કોલ્સ આવે છે કે કોરોનાની જે લોકડાઉન સ્ટાર્ટ થયું પછી જે એની એક પ્રકારનો ડર મનમાં ઘૂસ્યો છે, તો લોકો, ઘણા બધા દર્દીઓ માનસિક રોગના હતા,
दवाओं लई रहा था ने सारा था तो दवाओं ऊपर भी एमनी तबियत खराब थई गई छे। तो एक प्रकारनुं जे मानसिक असर थई छे कोरोनानी बहु जबरदस्त थई छे। भले लोको संयुक्त कुटुंबमां रहता होय के एकला रहता होय। અમારી પાસે એક પેશન્ટ હતા, ફિમેલ હતા, 55 યર્સના, તો એમાં એમને લક્ષણો એવા ચાલુ થયા કે કોરોનાના જે ન્યૂઝ સાંભળે, આપણે જે આદત હોય છે કે સવારે ટીવીમાં કોરોનાને, મીડિયાનો તો રોલ એવો છે કે જે ન્યૂઝ બતાવે છે એટલે આપણને, આપણે એકદમ સેફ જગ્યાએ રહેતા હોય કે જ્યાં કોઈ કોરોનાના કેસીસ બી ના હોય તો બી આપણને બીક લાગે ઘરની બહાર, તો એમને ઘરની બહાર નીકળવાની બીક લાગે। એટલે તમારે ઇમ્પોર્ટન્ટ કામ કરવા હોય તો બી ના જઈ શકો, ઘરમાં વ્યક્તિ જે કોઈ અંદર આવવા ના દે, કામકાજ બધું જાતે કરવાનું, એમને પોતાને તકલીફ બી ખરી। તમે જો ઇવન ફળિયામાં ફરતા હોય ને તો ઘરમાં પગ ધોઈને એન્ટ્રી કરવાની, અને વારે ઘડીએ જે આપણે હેન્ડવોશની વાત કરી પણ આ તો આખો દિવસ હાથ ધોધો કરે, પ્લસ કોઈને ઘરની બહાર નહીં જવા દે, આખો દિવસ અજંપો થાય, બેચેની થાય, ઘરમાં ફરફર કરે, પોતાનું ઘરનું કામકાજ એટલે રાંધવાનું કે જે બી મદદ હોય કે જેમ એમના હસબન્ડનું જે બી કંઈક સપોર્ટ કરવાનું એ બધું કશું ના કરી શકે, રાતની ઊંઘ જતી રહી, આંખની નીચે કાળા કુંડાળા થઈ ગયા, એટલે એક પ્રકારનું, અને એના કારણે પછી કંઈ ગમતું નથી, કંઈ કામમાં મન નથી લાગતું, ભૂલી જવાય છે મને શું થઈ ગયું, મને કોરોના થઈ ગયો હશે તો, બહાર શાકભાજી લેવા જાય તો મુશ્કેલી, ઘરે પાછા આવવામાં બહુ મુશ્કેલી, એટલે આવા પ્રકારના લક્ષણો ડેવલપ થઈ ગયા। અને આના આખા ઉપર મેં એક વિડીયો બી બનાવેલો, અપલોડ બી કરેલો છે, અમારું જે સ્ક્રાઇબ વિડીયો હોય છે, તો એ જે પછી એ બેન આવેલા તો મેં એમની જોડે વાતચીત કરી, અને પછી એમને અમુક મેડિસિનની જરૂર હતી, કેમ કે કાઉન્સેલિંગથી આ દર્દી તરત સારા ના થઈ શકે, ઊંઘતા ના હોય તો તમારે ઊંઘ માટે એમનું કંઈક કરવું જ પડે, તો એ ઊંઘવા માંડે તો એમની 30-40% તકલીફ તો એમને ઓછી થઈ જાય। પછી વાતચીત કરી, દવા આપી, તો અત્યારે જે એમના લક્ષણો જે બી હતા, જેમની એન્ઝાયટી હતી, એમાં 70-80% સારું થઈ ગયું, હજુ બી ફોલોઅપમાં છે, આવે છે, એટલે એમને ધીમે ધીમે સારું કરવાનું કોશિશ તો કરી જ રહ્યા છે, પણ જ્યાં સુધી કોરોનાનો ભય એમને બહારથી ન્યૂઝમાંથી ને એ બધી જગ્યાએથી દેખાતો હોય ત્યાં સુધી કમ્પ્લીટલી સારા થવા બહુ મુશ્કેલ છે। આપણે એમને એમની તકલીફમાંથી બહાર કાઢીએ પણ થોડી મહેનત માણસે પોતે બી કરવી પડે, એ બધું એમને શીખવાડીએ અમે કે તમારે શું કરવું ને શું ના કરવું। રવિ, ખાસ કરીને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો આપ, જે દર્શક મિત્રો પાછળથી જોઈન થયા છે, બધાને ફરી જણાવી દઉં કે ગુજરાતના પહેલા ડીએમ સાયકેટ્રી ડોક્ટર રવિ સોની આજે મારી સાથે લાઈવ થયેલા છે ડીએનએસ ટોક ઇન્સ્ટાગ્રામ લાઈવ ની અંદર, અને ડિપ્રેશન, જીરિયાટિક ડિપ્રેશન, જીરિયાટિક સાયકેટ્રી ડિસઓર્ડર દરેક વિશે ખૂબ સરસ ચર્ચા કરી રહ્યા છે રવિ। ખાસ કરીને સમયનો થોડો અભાવ હોવાથી હવે જે ટિપ્સ છે આજના જે સોની જે હાઈલાઈટ છે એ હાઈલાઈટ આપવી હોય તો આપ શું આપશો? જો અત્યારના જમાનામાં WHO એ બી બહાર પાડ્યું છે કે આખી દુનિયામાં સૌથી કોમન જે માનસિક રોગ છે એ ડિપ્રેશન છે, અને એના કારણે જ 2019 છેલ્લા વર્ષમાં જે વર્લ્ડ હેલ્થ ડે હોય એની જે થીમ હોય એ બી એ હતી કે લેસ ટોક અબાઉટ ડિપ્રેશન। તો ડિપ્રેશન જે ઉદાસી રોગ છે એ કોઈ હવા નથી, એ સાચી બીમારી છે, એનાથી જ્યારે વ્યક્તિ પીડાતો હોય તો એને એમાંથી બહાર એ જાતે ના નીકળી શકતો હોય, એના કારણે જ એને આટલા બધા તકલીફો થતી હોય, ઉદાસ બેઠો હોય, તો આપણે એને એક બીમારી ગણીએ અને એની સારવાર કરાવીએ। આપણી ઘરમાં, આપણી આસપાસ, આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈ બી વ્યક્તિ જ્યારે એવું કહે કે મને ગમતું નથી, મને આપઘાતનું ઈચ્છા થાય છે, મને આપઘાત કરવાના વિચારો આવે છે, તો એને હલકામાં ના લઈએ, એની તરત જ આપણે પ્રોફેશનલ પાસે મોકલીને સારવાર કરાવીએ। જો કોઈ ના લઈ જતું હોય, એના ફેમિલી મેમ્બર ના લઈ જતા હોય, તો તમે એઝ અ ફ્રેન્ડ કે નેબર બી તમે એમને લઈ જાઓ, તો એક જિંદગી તમે બચાવી છે, એનું પુણ્ય તમને મળશે। યસ, ખરેખર ખૂબ સરસ ટિપ્સ આપી તમે, અને જે દર્શક મિત્રો જોઈન થઈ રહ્યા છે બધાને એ જ ટિપ્સ છે કે ખરેખર ડિપ્રેશન એ સામાજિક બીમારી છે, જો સમાજમાં આવા લોકોને સપોર્ટ કરવામાં આવશે, જો એ લોકોને ધુતકારવામાં નહીં આવે અને એમને કંઈ ના કંઈ લાગણીઓથી બાંધવામાં આવશે, તો કદાચ આ ડિપ્રેશન ઘણું ઓછું દેખા દેશે, અને સાયકેટ્રીના જે ડોક્ટર્સ છે એમની વહેલી તકે વિઝિટ કરાવી લેવી જોઈએ, તો પણ એ દર્દીમાં જે રીતનું ઇમ્પ્રુવમેન્ટ છે એ ઇમ્પ્રુવમેન્ટ જલ્દી આવશે, અને સુસાઇડ સુધીના જે કિસ્સાઓ ખાસ કરીને જોવા મળે છે એ કિસ્સાઓ કદાચ પછી નહીં જોવા મળે। સાયકેટ્રી એ કોઈ બીમારી નથી પણ એક કન્ડિશન છે, એ કન્ડિશન લઈ અને એમાં ખરેખર ઘણીવાર દર્દીને સાયકોથેરાપીથી પણ મટી જતું હોય છે,
અને ડોક્ટર રવિ સોની જેવા ડોક્ટર્સ આમાં ઘણી બધી હેલ્પ કરી શકે છે. જીરિયાટિક્સ જે પ્રોબ્લેમ છે એની પણ અંદર પણ હેલ્પ કરે. હા બોલો રવિ. નેહલભાઈ એક લાસ્ટ વાત હું કહેવાનું, જે સાયકિયાટ્રી માનસિક રોગ વિશે જે મિથ છે, જે માન્યતાઓ છે એના વિશે એક વાત કરવા માંડુ કે અમારી જે માનસિકની દવાઓ હોય છે એ બધી ઊંઘની દવાઓ નથી હોતી. એટલે ઘણા લોકોના મનમાં એવું હોય છે કે માનસિકના રોગ ડોક્ટર પાસે જઈએ એટલે ઊંઘની ગોળીઓ આપે અને ઊંઘતા રહીએ, એવું નથી હોતું. અમારી જે દવાઓ હોય છે એમાં ખાલી સ્પેસિફિક ગ્રુપ છે મેડિસિનનું, બેન્ઝોડાઇઝેપિન, કે જેનાથી ઘેન ચડતું હોય, જે અમે જ્યારે વ્યક્તિને બેચેની અજંપો હોય, ગભરામણ હોય એ ઓછી કરવા માટે આપતા હોય છે, ને એ ઘણા ટાઈમ પછી અમે એને બંધ બી કરી દઈએ છીએ. તો માનસિકની જે દવાઓ છે એ ઊંઘની ગોળીઓ નથી, અલગ અલગ પ્રકારની ઘણી બધી દવા હોય છે અને સેફ હોય છે અને લેવાથી વ્યક્તિ સારા બી થઈ જાય છે. અને એવું નથી હોતી કે આખી જિંદગી દવાઓ ચાલુ જ રહે. બીમારી સારી થાય એટલે અમે દવાનો ડોઝ ઓછો કરીને બંધ કરીએ, અચાનક બંધ નથી કરતા, પણ ધીમે ધીમે અમે દવા બંધ કરી દેતા હોય છે. તો એ વાત મગજમાં રાખવી બહુ જરૂરી છે કે દવાઓ ખાલી ઊંઘની નથી હોતી. યસ, ને ખૂબ સરસ વાત કરી તમે રવિ, કે સાયકિયાટ્રીના જે ડિસઓર્ડર છે આ ઓલવેઝ કંટ્રોલેબલ ડિસઓર્ડર, ઓલવેઝ ટ્રીટેબલ ડિસઓર્ડર. ડિપ્રેશન છે કે જે માનસિક તાણ છે, આ બધી વસ્તુઓ સમાજમાં જે ઊભી થતી હોય છે એને ખરેખર કંટ્રોલ કરી શકાય છે અને લોકોની જિંદગી પણ બચાવી શકાય છે. ખૂબ સરસ માહિતી આપી ડોક્ટર રવિ તમે, અને આજે ડીએનએસ ટોકની અંદર તમે જે ભાગ ભજવ્યો અને બધાના જે અમારા જે દર્શક મિત્રોને પણ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. નેહલભાઈ તમે બી મને ડીએનએસ ટોક ઉપર ઇન્વાઇટ કર્યો, લાઈવ આપણે જે વાત કરી એના માટે ડીએનએસ ટોકનો અને તમારો ખૂબ ખૂબ આભાર. અને આ જે વિડીયો છે જે અત્યારે દર્શકો જોઈ રહ્યા છે, પછી આગળ તમે એને આઈજીટીવી પર પણ અપલોડ કરશો ને યુટ્યુબ, તો એનાથી બીજા લોકો બી માહિતગાર થશે ને એને બી ફાયદો થશે. તો એમાં મારો જે રોલ છે એના માટે બી મને બહુ ખુશી છે ને, તમારો ખૂબ ખૂબ આભાર. યસ યસ, ના ડોક્ટર રવિએ સાચું જ કીધું કે જે લોકોએ આખો વિડીયો જોવાનો મિસ થઈ ગયો છે એ મારા આઈજીટીવી પર લગભગ 5-1 મિનિટ પછી તરત જ આખો વિડીયો જોઈ શકશે, અને આવતીકાલે યુટ્યુબ ચેનલ ડીએનએસ ટોક પર આ વિડીયો આખો અપલોડ થઈ જશે અને ત્યાં પણ જોઈ શકશો. જે લોકોએ સબસ્ક્રાઇબ ના કરેલું હોય એ બધા જ સબસ્ક્રાઇબ કરી દો ડીએનએસ ટોક યુટ્યુબ ચેનલ, અને ઇન્સ્ટાગ્રામ પણ ડીએનએસ ટોક છે, અને નેહલ સાધુ ઇન્સ્ટાગ્રામ પર આપણે એવરી ડે કોઈ ના કોઈ નવા ટોપિક પર, કોઈ ના કોઈ નવા સબ્જેક્ટ પર, કોઈ ના કોઈ નવા ડોક્ટર સાથે વાત કરવાના છીએ. વીકલી સોમ થી શુક્ર તો આપણે મેડિકલની વાત કરવાના છે, સેટરડે સન્ડે ઓફ વિટ શો ડીએનએસ નો આવવાનો છે. ટિલ ધેન બાય બાય. થેન્ક યુ રવિ. થેન્ક યુ સર. થેન્ક યુ નિહલ સર. થેન્ક યુ.